કહો ભક્તરાજ, અને હજી પણ મનની અંદર કોઈ સંકોચ હોય તો આજે વિના સંકોચ કહો. અરે લાલા, અમર ડાળીના પુષ્પો આપ્યા છે, સાલ માસ તિથિ અને નિશાની પણ આપી છે, પણ હે પ્રભુ, આ જગતના લોકો આપને બહુ સારી રીતે જાણે છે. અરે કેમ ભક્તરાજ? કારણ કે પ્રભુ બધાને ખબર કે કૃષ્ણ તો કપટી છે, કૃષ્ણ દગાખોર છે. નહીં ભક્તરાજ, કૃષ્ણ વિશ્વાસઘાતી છે, કૃષ્ણ કોઈની સાથે પણ રમત રમી શકે. હે લાલા, જગત એમ કહે કે કૃષ્ણ બે મા ને બે બાપ ના છે. સત્ય વાત છે ભક્તરાજ. જેમને એક માતા જશોદા છે, એક માતા દેવકીજી. અરે હા ભક્તરાજ. જેમને એક પિતા નંદ બાબા, તો એક પિતા વાસુદેવ છે. અરે હા ભક્તરાજ. કઈ રીતે વિશ્વાસ કરાય? અમરડાળીના પુષ્પ તો આપ્યા છે, પણ એક જમણા હાથના વચન આપીને કહો કે રઘુકુળ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પણ કૃષ્ણના વચન નો જાય. અરે હે ભક્તરાજ, આજ અમરડાળીના વબે પુષ્પ આપ્યા, સાલ માસ ને તિથિ પણ આપી, હરે નામ અને નિશાની પણ આપી. હા પ્રભુ, હજી પણ તમને મારા ઉપર ભરોસો ન હોય ને ભક્તરાજ? હા લાલા. હે ભક્તરાજ, આજ રતન કટોરો ને વીર ગાડીઓ સોપુ ને ભક્તરાજ, એ પેલા તમારે પણ તમારા જમણા થોડું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ. કહો પ્રભુજી. અરે ભક્તરાજ, કહો ભક્તરાજ. આજ દ્વારકા નો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે, તમારા હયાની અંદર કેવો હરખ હોય ભક્તરાજ? અરે લાલા, આપ મારા મનની વાત જાણવા માંગો છો પ્રભુજી? તો સાંભળો લાલા, કે આપ મારે આંગણે પુત્ર બની અવતાર ધારણ કરો. અરે હા ભક્તરાજ. ધવીરા, આજે એક જળ વિનાનું વૃક્ષ સુકાતું હોય, વનમાં એકલું હોય, આજ ઋતુ બદલે છે, એમ સમય બદલે છે. સમની શાખાએ પ્રભુ પાનખર ઋતુ આવે, જ્યારે પાન ખરી જાય ત્યારે એ વૃક્ષ એક વરસાદની વાટ જોતું હોય. અરે હા ભક્તરાજ, જો એને જળ ન મળે ને પ્રભુ, તો વૃક્ષ સુકાઈ જાય. સત્ય વાત છે ભક્તરાજ. હે લાલા, પણ જ્યારે કોઈ માનવી આવી અને વૃક્ષને કદાચ જળ પાય ને, ત્યારે એ જળ એ વૃક્ષ જ્યારે સોળે કળામાં ખીલે છે, નવા પાંદ આવે છે, એમ હું પણ એક મૃત્યુ લોકનો માનવી છું. અરે હા ભક્તરાજ, પુત્ર વિયોગે વલખા કરું છું લાલા. કેટ કેટલા જગતના મેણા સાંભળ્યા છે, જગત કોઈ મુખ જોવા તૈયાર નથી. અરે હા ભક્તરાજ, અંતે સમુદ્રમાં એક વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર એક સમુદ્રમાં પડ્યો, જ્યારે સમુદ્રમાંથી મને મારા નાથ આપે ઉગાર્યો. અરે હા ભક્તરાજ, જ્યારે સમુદ્રમાં તરવા લાગ્યો ત્યારે મનમાં એક એવી આશા બંધાણી. કેવી ભક્તરાજ? કે કદાચ જો જગતનો નાથ આ સમુદ્રમાં ના હોય તો સમુદ્રની અંદર આ જીવડો ક્યારે શ્વાસ ના લઈ શકે, તો જરૂર મારો પ્રભુ સમુદ્રમાં હશે. હે લાલા, પણ આજે હું વલખા કરતો, જગતના મેળા સાંભળતો, પ્રભુ પુત્ર વિયોગે ભેલો બન્યો છે. અરે હા ભક્તરાજ, અને જ્યારે આપ મારા આંગણે પધારો ને પ્રભુજી, ત્યારે મારા ભવના મેણા ભાંગી જાય પ્રભુ, મારે હૈયે કોઈ હરખનો પાર ન હોય, કારણ કે કૃષ્ણ કેનો પુત્ર બને પ્રભુ? જગતનો પાલનહાર જગત પિતા પરમેશ્વર પોતે મારો પુત્ર બને તો એમાં પૂછવાનું ના હોય લાલા, મારે હૈયે કોઈ હરખનો પાર ન હોય. અરે હે ભક્તરાજ, આજ એ જ હરખ અને એ જ ઉમંગ આ પૃથ્વી પર ની મારી જીવન લીલા પૂર્ણ કરી, અને જ્યારે પણ સમાધિ એ જવાની રજા માંગુ ને ભક્તરાજ, ત્યારે તમારે મને હસતા મુખે સમાધિ એ જવાની રજા આપવી પડે ભક્તરાજ. નહીં લાલા, હું તમને આવા વચન ક્યારે ના આપું. અરે કેમ ભક્તરાજ? કારણ કે પ્રભુ, જગતનો એવો કયો બાપ હોય કે પોતાનું સંતાન સમાધિ લેતું હોય ની બાપ જોઈ શકે? ના લાલા, હું તો એક મૃત્યુ લોક નો માનવી છું. જાણો છો ભક્તરાજ, અને મારાથી વિયોગ
સહન ન થાય. કદાચ આપ 54 વર્ષની લીલા પૂર્ણ કરી સમાધિ જો સીધાવાની વાત કરો ને લાલા, તો એ સમય સમાધિ નો અમારો હોય તમારો ન હોય પ્રભુજી? નહીં ભક્તરાજ, આટલા બધા અધીરા નમનો ભક્તરાજ, એ વાત ને કે ભૂલી જાવ છો ભક્તરાજ, જો આજ ભેરવા દેવા દૈત્યનો સહાર કરવા માટે આજ દ્વારકાનો નાથ આજ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરતો હોય, હે ભક્તરાજ, આ તો ફક્ત મારી 54 વર્ષની જીવનલીલા છે. આ 54 વર્ષની જીવનલીલા પૂરી કરી અને પૃથ્વી ઉપરથી જ્યારે પણ જવાની રજા માગું ને ભક્તરાજ, તમારે મને હસ્તા મુખે સમાધિ જવાની રજા આપવી પડે ભક્તરાજ. અરે લાલા, એક તો હજી અહીંયા મારા બહુના મેળા ભાગવાની જ્યાં વાત થાય છે, ત્યાં બીજી બાજુ મારો દ્વારકાનો નાથ વિદાયની વાત કરે છે. અરે હે ભલા, હે પ્રભુજી, પુત્ર વિયોગ કોને કહેવાય મારા નાથ? એક વાર જઈને જશોદા માને પૂછજે. અરે હા મને. હે લાલા, પુત્ર વિયોગ કોને કહેવાય? એક વાર નંદ બાબા ને જઈને પૂછજે લાલા, કે જેના આંગણે આપ 16 વર્ષ સુધી લીલા કરી. અરે હા ભક્તરાજ, એ મા બાપ ને જઈને પૂછજો કે એમનું સંતાન એમાંથી જુદા પડે ત્યારે દુઃખ કેટલું થાય. હે પ્રભુ, આપ તો જગત ની અંદર કેટકેટલા અવતાર ધારણ કર્યા છે. અરે હા ભક્તરાજ, અને આજે મારા આંગણે આપ પધારો છો તો અંતે વચને બાંધીને લાલા, પણ ખરેખર આથી હું ખાલી હાથે કદાશ જાઉં ને લાલા, તો પ્રાણ તો આપના ચરણમાં છોડીને જાઉં, કદાશ જાય તો આ ખોરીઓ જાય. પણ પ્રભુ, વચનની જો વાત કરતા હોય તો મારી વાત પણ સાંભળ પ્રભુ, કે જો ખરેખર મારવાડની ધરતી માથે ભેરવા નામના દૈત્યનો સહાર કરતો હોય. અરે હા ભક્તરાજ, મારી ઉજળ ભૂમિ છે મારવાડની ધરતી માથે, જો ગૌ માતાની હત્યા થાય છે પાપીઓનો તું સહાર કરતો હોય. અરે હા ભક્તરાજ, આજે જગદંબા જેવી 3 દીકરી છે જો એનો બાંધવ બનતો હોય. અરે હા ભક્તરાજ, સતી મિનળદે વાડ જુએ છે જો આજ એનો ખોળાનો ખુદનાર બનતો હોય. અરે હા વાલા ભક્તરાજ, તો લે લાલા જમણા હાથના મારા તને સત્ય વચન છે. આપ 16 વર્ષ જયારે 54 વર્ષની લીલા પૂર્ણ કરી સમાધિ સીધાઓ ને પ્રભુ, અરે હા વાલા ભક્તરાજ, ત્યારે જતી સતી ગત ગંગાને સાથે 16 શણગાર સજી આજે મેં દોનો દંપતી આપને સમાધિ સુધી વળાવવા આવીશ, આ મારું તમને સત્ય વચન છે. અરે હે ભક્તરાજ, જો આજ તમે તમારા જમણા હાથના મને વચન આપ્યા હોય તો સાંભળો ભક્તરાજ, આજ હું પણ મારા જમણા હાથના તમને વચન આપું છું. એ યજમલતાની ભક્તિ માં રંગાઈ ગયો રે, હે પ્રભુ માથી પુત્ર હું તો બની ગયો રે. નંદ બાબા મારે છોડી દે મારે, એ પિતા વાસુદેવ હવે છોડી દે મારે, એ મલજી નો દાયો જોને ભણી જાવું રે, પ્રભુ માંથી પુત્ર જોને ભણી પુત્ર ખાનો બની ગયો રે,
આજ તમે પિતા અમે તમારા પુત્ર બિના પણ હજી પણ મને અંદર કોઈ સંકોચ હોય આજ વિના સંકોચે કહો ભક્તરાજ અરે પ્રભુ જેમને આંગણે દ્વારકાનો નાથ પુત્ર બની અવતાર ધારણ કરતો હોય બાપને હૈયે કોઈ હરખનો પાર ન હોય અરે હા ભક્તરાજ પણ પ્રભુ આવા ખુશીના સમાચાર જય મારી રાણીને સંભળાવવા માંગુ છું પણ મારે આડો તો સમદર અપાર છે અરે હા ભક્તરાજ મને સમદર ને પાર ઉતારો પ્રભુ અરે હે ભક્તરાજ આજ તમારી આંખો ને પલવાર માટે બંધ કરો ભક્તરાજ સમદર ને પેલે પાર પગાડો ભક્તરાજ ભલે પ્રભુજી એ હવે મને તારી દ્વારિકામાં હવે ઘડીએ નો ફાવે આજ મને મારી મારવાડ યાદ બહુ આવે અરે હા ભક્તરા Voilà.